સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલ ગોપીનાથજી મંદિર અનેક વિવાદોમાં સપડાયેલું જ રહ્યું છે. વિવાદો વકરતા જ જાય છે ત્યારે વધુ એક વિવાદ અંગે જે ફરિયાદ નોંધાય તે સંદર્ભે આજે એલસીબી ઓફિસ ખાતે રમેશ ભગત આવ્યા હતા અને તેમણે એલસીબી ઓફિસમાં નિવેદન કર્યું હતું. ગોપીનાથજી મંદિરમાં ડીવાયએસપી હુકુમ વિરુદ્ધ કરેલ ફરિયાદ સંદર્ભે એલસીબી ઓફિસ ખાતે તેઓ બોટાદમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે નિવેદન આપીને ઉગ્ર રજૂઆત કરી હતી અને તેમને ડિસમિસ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. સંતો સાથે ગેરબંધારણીય વર્તણૂક કરી હતી જેને અને બેફામ ગાળો પણ આપી હતી જે તેમને શોભતું નથી. એક ડીવાયએસપીના હોદ્દા પર રહેલ માણસ જો મંદિરમાં રહીને મંદિરના જ સંતો સાથે ગાળો આપે તો કેટલું વ્યાજબી કહી શકાય તે પણ એક સવાલ ઉપસ્થિત થયો હતો, જે સંદર્ભે આજે તેમણે માંગ કરી હતી કે તેમને ડિસમિસ કરવામાં આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી. બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલ ગોપીનાથજી મંદિર અનેક વિવાદોમાં સંપડાયેલું છે ત્યારે વધુ એક વિવાદ પણ વકર્યો હતો ત્યારે તે સંદર્ભે ફરિયાદ આપવામાં આવી હતી જેને લઈને આજે એલસીબી કચેરીએ પહોંચ્યા હતા. ગઢડા ગોપીનાથજી મંદિરમાં ડીવાયએસપી હુકુમ વિરુદ્ધ કરેલ ફરિયાદ સંદર્ભે પાર્ષદ રમેશ ભગતે આપ્યું છે મોટું નિવેદન. જી હા, બોટાદ ગઢડા ગોપીનાથજી મંદિરમાં ગત તારીખ 6/12/2020 ના રોજ ડીવાયએસપી હુકુમ દ્વારા મંદિરની ઓફિસમાં બેસીને બેફામ ગાળો આપવામાં આવી હતી જેને લઈને સંતોની સાથે પણ ગેરબંધારણ વર્તુક કરવામાં આવી હતી, જે બદલ પાર્ષદ રમેશ ભગતે કરેલી ફરિયાદના અનુસંધાને આજરોજ બોટાદ જિલ્લા એલસીબી ઓફિસ ખાતે તેઓએ નિવેદન આપવા માટે પહોંચ્યા હતા. આ વિશે પાર્ષદ રમેશ ભગતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ડીવાયએસપી હુકુમે કરેલા ગેરબંધારણ વર્તુક બદલ તેમને ડિસમિસ કરવાની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ તાજેતરમાં અનેક જગ્યાએ કેનેડા, ન્યૂજર્સી સહિતના અનેક સ્વામિનારાયણ સંપ્રદાય સાથેના શહેરોના હરિભક્તોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો અને તેમણે પણ ડીવાયએસપી હુકુમ વિરુદ્ધ ડિજિટલ માધ્યમથી રોષ વ્યક્ત કરી ભારત અને ગુજરાત પ્રશાસન પાસે કડકમાં કડક અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારવામાં આવી હતી. તેના સંદર્ભે એસપી સ્વામીએ જણાવ્યું હતું કે પ્રશાસને તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને લોકોની કાયદેસરની રજૂઆતને વાચ આપવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. હું અત્યારે ગઢડા મંદિરમાં ચેરમેન પાર્ષદ રમેશ ભગત. મને જે બોલાવવામાં આવ્યા હતા કે નકુમ સાહેબને જે એની તપાસ કરવામાં આવી છે અને મને નિવેદન માટે બોલાવ્યા હતા. જણાવવામાં તો એવું કે 6/12/2020 જે બનાવ બન્યો એના માટે આ બધી તપાસ ચાલુ છે એટલે મને નિવેદનમાં મને બોલાવવામાં આવ્યું. અમારી જો માગ એવી છે કે ભાઈ કે આ વસ્તુ જે બનાવ બન્યો છે એમાં કયા ડિસમિસ થવા જોઈએ ને કા બધા હરિભક્તોનો આગ્રહ એવો છે, બધા ગામો ગામ આવેદનપત્ર આપ્યા છે તો એ ગામમાં આવેદનપત્ર આપેલા એને બધા હરિભક્તોએ મામલતદાર કચેરીઓમાં બધી આવેદનપત્ર આપ્યા છે. ધાર્મિક જગતના લોકોને હું વિશ્વાસ અપાવવા માગું છું કે ઈશ્વર આ જગતની અંદર છે જ અને ઈશ્વર જ્યારે રૂઠે છે ત્યારે શું એનું પરિણામ આવે છે એ કોઈની કલ્પનામાં ન હોઈ શકે. એમ ગઢડા મંદિરની અંદર જે ઘટના બની છે એ ઈશ્વર જોઈ રહ્યા છે અને એનું જેની અંદર જે પણ ગુનેગારો છે તમામને સજા મળશે. ઈશ્વરની સજા એવી હોય છે કે આપણને ઘણી વખત દેખામાં આવતી નથી, પણ ડીવાયએસપી નકુમે જે હરકતો કરી અને જે રીતે પબ્લિકને સમાજની અંદર આવી છે એનાથી દરેકે સાવધાન થઈ જવું જોઈએ કે ઈશ્વર કંઈક ને કંઈક જગતમાં બેઠો છે, એ કયા બેજ ઉપર તમારું કયું ઓપરેશન કરશે એ નક્કી નથી. સ્વામી, હાલ જે આપણે કેનેડા અને ન્યૂજર્સીથી જે હરિભક્તોનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં પ્રશાસન સમક્ષ એમને જે માંગણી કરી છે તેના સંદર્ભે આપ શું? ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટમાં તારીખ 6/12/2020 દિવસે ડીવાયએસપી નકુમ દ્વારા જે ગેરવર્તણૂક કરવામાં આવી છે, સાધુ સંતો ટ્રસ્ટના ચેરમેનને ગાળો દેવામાં આવી છે, જે ઘટનાથી દેશ વિદેશની અંદર પ્રત્યાઘાતો પડ્યા છે. વિદેશને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા વગેરે દેશોમાં રહેતા હરિભક્તોએ આ બાબતે લેખિતની અંદર અરજીઓ રાજ્ય સરકારને અધિકારીઓને મોકલી છે અને વિડીયો કોન્ફરન્સની અંદર પણ ત્યાંના હરિભક્તોએ આ અંગે ગહન ચર્ચાને અધ્યયન કર્યું છે અને ત્યાંથી તમામ દેશના વડાપ્રધાન, મુખ્યમંત્રીથી માંડીને તમામ રાજકીય પક્ષના લોકોને પણ આ ડીવાયએસપી નકુમને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માટે અને ડિસમિસ કરવા માટેની કાર્યવાહીઓ કરવા માટે હરિભક્તોએ
વિડીયો ક્લિપો અને લેખિત દ્વારા રજૂઆતો કરેલી છે. અત્યારે ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના ચેરમેન પાર્ષદ રમેશ ભગતે જે તારીખ 11/12/2020 દિવસે આઈજી સાહેબને અરજી કરી હતી કે આ ડીવાયએસપી નકુમ દ્વારા જે બાબતો ગરડા મંદિરની અંદર કરવામાં આવી છે ગેરકાયદેસર છે, આ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ અને જે અરજીના અનુસંધાને આજે અહીંયા એલસીબીની અંદર અમારો રમેશ પાર્ષદ રમેશ ભગતનો જવાબ ફાઇલ કરવા નિવેદન લેવા માટે અમને બોલાવેલ હતા. આ વિષય તો એવો છે કે આમાં માંગણીનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. વિડીયો ક્લિપની અંદર કેટલી ઉદ્ધતાય અને હલકાયભર્યું વર્તન ડીવાયએસપી નકુમ ગરડા પોલીસ ગરડા મંદિરની ઓફિસમાં કરે છે. આના માટે સરકારશ્રી કે કોઈ અધિકારીએ અમારો જવાબ ફાઇલ કર્યા પહેલાં આવા અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ અને બાદમાં એની તપાસ કરી ઇન્ક્વાયરી કરીને આને ડિસમિસ કરવા જોઈએ. કારણ તો હજી મને સમજાવવામાં નથી આવતું કે આટલી બધી દુનિયા જોઈ શકે એવી ઘટના છે. દેશ વિદેશની અંદર આના પ્રત્યાઘાતો પડ્યા છે. સમગ્ર હિન્દુ સમાજના હૃદયની અંદર દુઃખની લાગણી પહોંચી છે અને છતાંય જે બાબતે હજી સુધી કોઈ નિર્ણય નથી થતો એનાથી દરેક હરિભક્તો, દરેક સંતો, દરેક હિન્દુ ધર્મના લોકો, દરેક સંપ્રદાયના લોકો આના માટે ખૂબ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. અને એથી વિશેષ બાબત એ છે કે કહેવાતા દેવ પક્ષના લોકો હજી જે નિવેદનો આપી રહ્યા છે પ્રેસ મીડિયાની અંદર, જે કાર્યવાહીઓ કરી રહ્યા છે એનાથી સમગ્ર દુનિયાના લોકોની અંદર એક સંદેશો જઈ રહ્યો છે કે આ ભગવા વસ્ત્ર પહેરીને આ લોકો શું રાજકારણ કરવા માટે, સમાજને દૂર બનાવવા માટે ભગવા વસ્ત્ર પહેરતા હશે? હા, હું આજે પ્રેસ મીડિયાની સમક્ષ કહું છું કે દુનિયાની અંદર બહુ જ એવા લોકો છે કે જે ભગવા વસ્ત્રની અંદર બેઠેલો કોઈ પણ વ્યક્તિ બોલે એની વાત 100% સાચી માને છે. કે ભાઈ સાધુ સંતો ખોટું બોલે આવો એક આ દેશની અંદર દરેકને વિશ્વાસ છે, પણ આ દેશની અંદર એવી અનેક ઘટનાઓ બની છે કે જે ભગવા વસ્ત્ર પહેરીને ધર્મના નામે સહેજ પણ જેના જીવનની અંદર કોઈ બાબત ન હોય, માત્ર ખોટું બોલવું, ખોટી કાર્યવાહીઓ કરવી અને ભગવા વસ્ત્રના ઓથે ધર્મની અંદર બીજી બાબતો કરી અને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવો, આવી બાબતો અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર દેખાઈ રહી છે અને જે આખી દુનિયા જોઈ રહી છે.